विद्यार्थी मित्रों, आज आप धोरण 6 विषय गणित में चेप्टर 2 पूर्ण संख्याओ जेना विषे आप अभ्यास करवानो छे। आ आप नव चेप्टर छे। आप चेप्टर 1 में शू सीख्या? संख्या परिचय सीख्या। हवे आप शू सीखवानुं छे? पूर्ण संख्याओ। बराबर, तो एक थी शुरू थती संख्याओ ने शू कहेवाय? प्राकृतिक संख्या। जे एक थी शुरू थाय, 1 2 3 4 5 6 7 8 9, ए बधी शू कहेवाय? प्राकृतिक संख्या। अने जे अने प्राकृतिक संख्या केवी छे? असंख्य छे, एटले लास्ट सुधी एनो कोई सीमा ज नथी। असंख्य, जेम के जो 1 2 3 2000 अनंत सुधी। प्राकृतिक संख्या ने आपणे कैपिटल एन वडे दर्शावामां आवे छे। आ तमे याद राखजो छे, एक तमारे 9માં 10માં सुधी आ भणवानुं आवे छे। आ बधी संख्याओ पहेलानी संख्या, आपेल संख्यामांथी एक बात करता तेनी पहेलानी संख्या मळे छे। दाखला तरीके 9 संख्या छे, 9માંથી એક બાદ કરો તો એના પહેલા આપણને કઈ સંખ્યા મળી? 8। 8 એ 9ના પહેલાની સંખ્યા છે। એવી રીતે પછીની સંખ્યા, તો આપેલ સંખ્યામાં 1 ઉમેરતા તેના પછીની સંખ્યા મળે, એટલે 1 સરવાળો કરવાનો તેના પછીની મળે। દાખલા તરીકે 9 વત્તા 1, 9માં 1 ઉમેરે એટલે 10, 9 પછીની સંખ્યા મળે। 10 એ 9 પછીની સંખ્યા છે। હવે પૂર્ણ સંખ્યાઓ, તો 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યા બની છે। એટલે પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થશે? 0 થી। 0 1 2 3 4 ડેશ ડેશ અનંત સુધી। પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા એ બેમાં તફાવત શું છે? તો પ્રાકૃતિક સંખ્યા એ 1 થી શરૂ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યા એ 0 થી શરૂ થાય છે। આટલું તમારે બે વચ્ચે ભેદભાવ, મતલબ તફાવત છે। હવે જુઓ, સૌથી પહેલી અને નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 છે। પૂર્ણ સંખ્યાઓ કેવી છે? અનંત છે, અસંખ્ય છે, તેને તેથી મોટી કોઈ સંખ્યા નથી, કેમ કે ડેશ સુધી છે અનંત। લાખ, 10 લાખ, ગમે તેટલી હોઈ શકે। પૂર્ણ સંખ્યાઓના સમૂહને ડબલ્યુ વડે ઓળખવામાં આવે છે, જ્યારે આપણે પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ શું કહેવાય? કેપિટલ એન। બધી પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે, પણ બધી પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે પૂર્ણ સંખ્યામાં શું છે? શૂન્ય છે, જ્યારે પૂર્ણ પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય આવતું નથી। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 અને સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? 0। હવે આપણે સંખ્યા રેખા જોઈશું। જુઓ, આ સંખ્યા રેખા મેં દોરી છે, ફૂટપટ્ટીથી તમારે આકૃતિ વ્યવસ્થિત દોરવાની છે। તો 0 1 2 3 4 5 આ બધા અંકો હોય છે। હવે સંખ્યા રેખામાં હું તમને કહી દઉં કે આ તો આપણે ધન સંખ્યા જ દર્શાવી છે, અત્યારે એની કોઈ જરૂર નથી, પાછળ આવશે એટલે હું તમને શીખવાડીશ। તો એમાં 0 વચ્ચે આવે, જ્યારે આપણે ધન અને ઋણ દર્શાવીએ તો 0 વચ્ચે આવે, જમણી બાજુ કઈ સંખ્યા આવશે? ધન સંખ્યા આવશે, અને ડાબી બાજુ કઈ સંખ્યા આવે? ઋણ સંખ્યા। એટલે 0ની ડાબી બાજુ કઈ આવશે? ઋણ સંખ્યા, 0ની જમણી બાજુ ધન સંખ્યા આવશે। હવે જુઓ, સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ પૈકી જે પૂર્ણ સંખ્યા ડાબી બાજુ આવેલો હોય તે પૂર્ણ સંખ્યા તે બે સંખ્યા શું છે? નાની છે। જેમ કે જુઓ, 3 અને 4 લઈએ, 3 એ 4ની ડાબી બાજુ છે ને, તો 4 3 એ 4 કરતા કેવા છે? નાના છે, અને જમણી બાજુ હોય તો કેવું મોટું છે? જેમ કે 3 અને 4 4 એ 3ની જમણી બાજુ છે, હાથ ઉપર છે, તો એ મોટી હશે, અને ડાબી બાજુ હોય તો નાની હોય। 0 એ નાનામાં નાની પૂર્ણ સંખ્યા હોવાથી સંખ્યા રેખા પર 0ની ડાબી બાજુ કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી, કેમ કે પૂર્ણ સંખ્યા નથી, ઋણ સંખ્યા છે। હવે આપણે સાથે 2.1 જોઈશું કે 10999ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખો। તો 10999 પછી 11000 આવે, 11001 આવે, ને 11002 કેવી રીતે? તો એક પછી આવતી, પછી તરત, એટલે પ્લસ ઉમેર 1 ઉમેરવાનો। 10999 વત્તા 1 તો 11000, 11000 વત્તા 1 તો 11001। હવે જુઓ, 11001 વત્તા 1 એટલે 11002 આવે, ખ્યાલ આવ્યો? હવે જુઓ, 10001ના પહેલા તરત આવતી પૂર્ણ સંખ્યા, પહેલા આવતી એટલે બાદ બાકી થશે, પછી આવતી હોય તો સરવાળો થાય, તો 10000 9999 9998, તો 10001 - 1 તો શું આવે? 10000 આવે। 10001 10000 - 1 તો 9999 9999 - 1 તો 9998। ત્રીજું, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો 0 છે। ચોથું, સંખ્યાઓ 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા કેટલી છે તે જણાવો। હવે 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ નીચે મુજબ છે,
तो कई आवे 33 34 35 36 37 38 39 40 41 42 वच्चे कीधु एटले 32 नहीं लेवानुं ने 53 नहीं लेवानुं तो 32 33 35 36 37 38 39 40 41 42 43 45 46 47 48 49 50 51 52 तो कितनी थई 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 संख्या थे आम कुल कितनी 20 संख्या जे 32 અને 53 ના વચ્ચે આવે છે હવે આપણે જોવાનું છે બીજી આ બીજી રીત છે ટૂંકી રીત છે કે અહીંયા તમને કીધું છે કેટલી સંખ્યાઓ છે તો આપણે આ રીત ગણી હવે આપણે બીજી રીત જોઈશું કે 32 અને 53 ના વચ્ચે આવતી સંખ્યા તો મોટી માની નાની બાદ કરવાની 53 માઈનસ 32 માઈનસ 1 એમાંથી પણ એક સંખ્યા ઉમેરવાની સોરી બાદ કરવાની 53 માંથી 32 જાય તો કેટલા રહે 21 21 માંથી 1 જાય તો 20 બરાબર અહીં 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા શોધવાથી મારે 32 અને 53 ના ધ્યાનમાં લેવાય નહીં એટલે કે જે સંખ્યા છે જવાબ આવે એમાંથી એક બાદ કરવાની એટલે તમને એટલી સંખ્યા મળી જાય પાંચમો દાખલો નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો તો અહીંયા જુઓ કે પહેલું 2 4 4 0 7 0 1 પછી તરત આવતી એટલે શું કરવાનું સરવાળો કરવાનો 24,40,701 એમાંથી શું કરવાનો સરવાળો કરવાનો વત્તા 1 એટલે 24,40,702 હવે આ બી 1,190,000 તો 1,190,000 માં આપણે પછીની શોધવાનું કીધું એટલે ઉમેરવાનું વત્તા 1 તો 1,200 હવે જુઓ સી 10,99,999 એના પછીની આવતી એટલે 10,99,999 શું કરવાનું એમાં પણ 1 ઉમેરવાનો એટલે 10,99,999 એટલે કેટલો જવાબ આવે 11,00,000 પછી 23,45,670 23,45,670 પછી આવતી એટલે એમાં 1 ઉમેરવાનો વત્તા 1 એટલે 23,45,671 હવે છઠ્ઠો દાખલો નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા પહેલાની કે એટલે બાદબાકી કરવાની તો 94 94 - 1 94ના પહેલા શું આવે 93 10,000 10,000 - 1 10,000ના પહેલા શું આવે 9,999 2,08,090 તો 2,08,090ની પહેલા શું આવે 2,08,090 - 1 તો 2,08,089 પછી 76,54,321 તો 76,54,321 માંથી એક બાદ કરવાનું એટલે 76,54,320 હવે જો સાતમો નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ હશે અને કઈ જમણી બાજુ તે જણાવો તેમની વચ્ચે કયા ચિહ્નોનો ઉપયોગ થશે તે પણ જણાવો તો આપણે આ જોઈશું આને શું કહેવાય લેસ ધેન કે લેસ બાજુ મોટી સંખ્યા આ બાજુ આવશે બરાબર ખાડા બાજુ અને નાની સંખ્યા અહીંયા તીર બાજુ પછી આને શું કહેવાય ગ્રેટર ધેન એ પછી આવશે અહીંયા નાની સંખ્યા ને અહીંયા મોટી સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ આગળથી આપણે પેજ નંબર 4 થી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી તમારે આ દાખલા ગણવાના છે.